નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 આઠમામાં ગણિત ચેપ્ટર 8મો છે રાશિઓની તુલના. તો આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 8.3 એમનો ત્રીજો દાખલાની રકમ એવી કઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે ફેબિનાએ રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા. ફેબિના જે છે એને રૂપિયા 12500 ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે, પણ એનો વ્યાજનો દર કેટલો છે તો કે 12%. ફેબિનાની વાત કરીએ પહેલા તો વ્યાજનું મુદ્દલ મુદ્દલ કેટલું છે તો કે 12500. મુદ્દલ 12500, એમનો વ્યાજનો દર કેટલો છે તો કે 12%. કેવા વ્યાજે છે? સાદા વ્યાજે, ચક્રવૃદ્ધિ વ્યાજે નહીં. સાદા વ્યાજે ઉધાર લે છે, 12500 તો મુદ્દલ છે, વ્યાજનો દર 12% છે, વર્ષ 3 છે. તો ફેબિનાનું સાદું વ્યાજ કેટલું છે? સાદું વ્યાજ મેળવવા માટે I = PRA/100. P એટલે 12500, એને મલ્ટીપ્લિકેશન R એટલે કે 12%, એને ગુણ્યા વર્ષ 3 ના છેદમાં 100. 0 0 કેન્સલ કરીશું, 125 એને મલ્ટીપ્લિકેશન 12 કરીને 36 ગુણ્યા 125 કરીશું એટલે 4500 રૂપિયા 4500. ફેબિનાનું જે સાદું વ્યાજ છે એ 4500. ફેબિનાનું સાદું વ્યાજ રૂપિયા 4500 છે. હવે નેક્સ્ટ આગળ રકમ લેવા છો. સેકન્ડ શું કહે છે? રાધાએ એ જ રકમ એટલે કઈ રકમ? તો કે 12500. અને એ જ સમયે એટલે કે 3 વર્ષના સમય માટે જ, પણ વ્યાજનો દર કંઈક અલગ છે. કેટલો છે? 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉધાર લીધા. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે એક વર્ષ હોય તેનું જે વ્યાજ હોય તેનું પણ વ્યાજનું વ્યાજ વધતું જાય. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ, બરોબર છે? તો રાધા જે છે એ જ રકમ એ જ સમય માટે 10% વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધા. તો કોણે વધારે વ્યાજ ચૂકવવું પડશે? ફેબિનાને વધારે ચૂકવવું પડશે કે રાધાને? અને કેટલું ચૂકવવું પડશે? બે પ્રશ્ન આપણને પ્રશ્ન પૂછ્યા છે. ચાલો જુઓ રાધાની વાત. રાધા તેનું મુદ્દલ કેટલું છે? વ્યાજ મુદ્દલ સેમ જ છે, 2 માટે 12500. વ્યાજનો દર 10% છે, વર્ષ 3 વર્ષ, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ લીધેલા છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્ર A = P(1+R)/100(n). P એટલે કે 12500, 1 પ્લસ વર્ષ કેટલા છે? 10. સોરી, વ્યાજનો દર કેટલો છે? 10 ના છેદમાં 100. કેટલી ઘાત? તો કે 3 ઘાત. ચાલો આપો સાધુ, 12500 1+0 0 કેન્સલ આઉટ, 10 ગુણ્યા 1 એટલે 10+1 ના છેદમાં 10 ની 3 ઘાત. આપો સાધુ, 12500 એને ગુણ્યા 10 ને 1 11 ના છેદમાં 10 એની 3 ઘાત. 12500
પણ રાજા જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ ઉધાર લે છે
કોને વધારે વ્યાજ ચૂકવવું પડશે અને કેટલું ચૂકવવું પડશે તે આપણે ફેબિનાનો સાદા વ્યાજ કીધું છે તો સાદા વ્યાજ નું સૂત્ર મૂકો કે આ ઇઝ ઇક્વલ ટુ પીઆરએલ ના છેદમાં શું પી એટલે મુદ્દત આર એટલે વ્યાજનો દર એન એટલે વર્ષ બધી વસ્તુ તમને રકમ આપેલી છે પુટ ધ વેલ્યુ વેલ્યુ મૂકશો અને સાદરૂપ આપશો એટલે ફેબિનાને 4500 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે હવે એ જ રકમ વ્યાજનો દર 10% અને વર્ષ દર રાખવા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ નું સૂત્ર મૂકો એમાં વેલ્યુ મૂકશો અને સાદરૂપ આપશો એટલે જવાબ આપણને 16637 પણ એ આપણને વ્યાજ મુદ્દલ મળે છે વ્યાજ મુદ્દલ માંથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ બાદ કરો કેટલું વ્યાજ છે તો કે 4137.5 કોને વધારે વ્યાજ ચૂકવવું પડશે તમે જોવો છો તો પણ એમના ઓબ્વિયસલી ખબર પડી જાય કે ફેબિનાને 4500 ચૂકવવું પડે છે અને રાધાને 4137 તો ફેબિનાને વધારે ચૂકવવું પડશે કેટલું ચૂકવવું પડશે તો 4500 માંથી તમે 4137.5 બહાર કરશો એટલે 362.5 રૂપિયા જે છે એ ફેબિનાને વધારે ચૂકવવું પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 8.3ના ત્રીજા ધારા સુધી પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત